नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत छे। गुजरात में अवारनवार रखड़ता ढोरो, रखड़ता श्वानो तेमज पशुओना आतंकनी घटनाओ सामे आवती रहे छे, जेना कारणे घणीवार तो केटलाक लोको गंभीर अकस्मातनो भोग पण बनी जाय छे, तो क्यारेक लोकोने गंभीर इजा पहोंचती होय छे। त्यारे आवामां घरथी बहार निकळता पण लोकोमां भय रहे छे। जो कि अत्यार सुधी तो तमे रखड़ता ढोरो, रखड़ता श्वान तेमज वानरोना आतंकनी घटनाओ विशे तो सांभळ्युं हशे, परंतु हवे पाछुं नवुं आव्युं छे, जेमां हवे हड़कायेला गधेड़ाना हुमलानी घटना प्रकाशमां आवी छे। जी हाँ, रिपोर्ट मुजब सामे आव्यो छे के उत्तर गुजरातमां आवेलुं मेहसाणा जिल्लाना खेरालु शहेरमां शनिवारे सांजे एक गधेड़ाए भर बजारमां हाहाकार मचाव्यो हतो, अने आ हड़कायेला गधेड़ाए जाहेरमां 5 लोकोने बचका भरी लेता भाग दौड़ मची गई हती, जेमां पण एक महिलाने तो पगमां फ्रेक्चर थयुं छे। अने तमने जणावी दईए के आ समग्र घटनाना केटलाक सीसीटीवी फूटेज पण सामे आवे छे, जेना विशे जो आपणे विगतवार वात करीए तो मीडिया अहेवाल अनुसार મહેસાણા જિલ્લાના ખેરાળુ શહેરમાં આવેલા ખોખરાવાડ વિસ્તાર ઓડવાસ વિસ્તારમાં ગધેડાને હડકવા ઉપડતા ભાગદોડ મચી ગઈ હતી, અને આ હડકાયેલા ગધેડાએ 5 લોકોને બચકા ભર્યા હતા, જેમાં પિતા, પુત્ર અને એની સાથે 2 મહિલાઓ તેમજ 1 બાઇક ચાલક પર ભરી બજારમાં હુમલો કર્યો હતો, અને એક મહિલાને પાડી દઈને બચકા ભરવા લાગ્યો હતો, જેથી લોકોએ મહામહેનતે આ મહિલાને છોડાવી હતી, જેથી આ ઘટનામાં મહિલાને પગમાં ફ્રેક્ચર પણ થયું છે, તેમજ અન્ય લોકોને પણ ઈજા પહોંચતા તેઓને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તમે જણાવી દઈએ કે ખબરો મુજબ એવું સામે આવ્યું છે કે આ હુમલામાં દેવી પૂજક વાસમાં રહેતા કિશનભાઈ કાંજીભાઈને ખભા ઉપર ગધેડાએ બચકું ભર્યું હતું, અને તેમનો પુત્ર પંકજભાઈ કિશનભાઈ પિતાને બચાવવા વચ્ચે આવતા તેને પણ ગધેડાએ બચકા ભર્યા હતા, જેના બાદમાં સ્થાનિકોએ ગધેડાને ભગાડી નાખ્યો હતો। તેમજ રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે આ ગધેડાએ બાદમાં ખરીદ વેચાણ સંઘ નજીક મહોલ્લામાં રહેતા જશીબેન મહેશભાઈ મકવાણાને પગના ભાગે બચકું ભર્યું હતું। આ સિવાય ખેરા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આશા વર્કર ચંચળબેન મનુભાઈ શ્રીમાળીને બચકું ભરતા તેમને પગે ફ્રેક્ચર થયું હતું, જેથી હાલ તેઓને વધુ સારવાર અર્થે વડનગર રેફર કરવામાં આવ્યા છે। તો મીડિયા ખબરો મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે બીજી બાજુ ખારીકુઈ ડોક્ટર હાઉસ નજીકથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ઇબ્રાહીમભાઈ ગફારભાઈ નાગોરીને પણ પગના ભાગે બચકું ભર્યું હતું, તેમજ આ તમામ ઇજાગ્રસ્તોને ખેરાલુ સિવિલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા, અને ખેરાલુ શહેરમાં 5 લોકો ને બચકા ભરી ગધેડો નદી તરફ ભાગી ગયો હતો, જેને પકડવા માટે સ્થાનિકોએ અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી ગધેડો નહીં પકડાતા ખેરાલુ વાસીઓમાં ભયનો માહોલ છવાયેલો હતો। બીજી ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।